नमस्कार, जूम की आवाज न्यूज चैनल में आपनु स्वागत छे। हवे जोईए आजना समाचार। गणपति बाप्पा मोरियाना नाद साथे आखू वडोदरा शहर गांजी उठ्यु। नाना बाळकोथी लई अने मोटा उमरवाळा लोकोए पवित्र तहेवारने धामधूमथी उजव्यो। पछी बापाना विसर्जनो समय नजीक आवता लोकोना आँखोमां आँसू पण जोवा मळ्या। 10 दिवस सुधी बापानी अर्चना पूजा कर्या बाद विसर्जननो ज्यारे समय आव्यो त्यारे लोकोए भावभर्युं बापाने विदाई आपी। 2 वर्षना कोरोना काळ बाद आ 3જા વર્ષે તહેવાર અનેરા ધામધૂમથી ઉજવાયા। તેવામાં વાત કરીએ તો વડોદરા શહેર પોલીસની શહેરના પોલીસ કમિશનરની આગેવાની મુજબ વડોદરામાં કોઈ અનિચ્છે બનાવ ન બને તે માટે મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ, ટ્રાફિકના જવાનો અને સ્પેશિયલ ફોર્સ જગ્યાએ તૈનાત કર્યા હતા અને દરેક કૃત્રિમ તળાવ પર મોટા અધિકારીઓ જગ્યા ઉપર ફરીને જગ્યાનું નિરીક્ષણ કરતા હતા। અમારા કેમેરામેન ટ્રાફિકના જવાન અને પોલીસના જવાનોના આટલા ગરમીના ઉકળાટમાં ઊભા રહીને કામગીરી કરતા નજરે જોવા મળ્યા છે। હવે ગણપતિજી વિદાય લે છે તો જરા દુઃખ તો થાય છે। 10 દિવસની મહેમાન ગતિ આપણી ત્યાં માની તે બદલ અમે ગણપતિ દર વર્ષે જલ્દીથી આવે એની મનોકામના કરીએ છીએ। 2 વર્ષ પછી આજે બહુ સારું લાગ્યું આ વખતે, કારણ કે 2 વર્ષ તો એકદમ કેવી રીતના ગયું, આયા અને ગયા કોઈ જાતનો હર્ષો ઉલ્લાસ રહ્યો નથી, એટલા માટે આ વર્ષે બહુ સારું લાગે છે। અમે કારેલબાગ વિસ્તારમાંથી આવ્યા છે, જય સંતોષી નગર વિભાગ 2, ગૌરવ પટેલ મારું નામ અને અમારી સોસાયટી નામ જય સંતોષી નગર વિભાગ 2 છે। હરણી જે કૃત્રિમ તળાવ આવેલું છે ત્યાં આજે વહેલી સવારથી ગણપતિ વિસર્જન ચાલુ થઈ ગયેલ છે ને અત્યાર સુધીમાં લગભગ 350-400 જેટલા નાના ગણપતિનું વિસર્જન થઈ ગયેલું છે અને હાલમાં પણ મોટા મોટા ગણપતિ આવવાના શરૂ થયેલ છે અને બંદોબસ્ત પોલીસ બંદોબસ્ત પૂરતો રાખી અને જે કૃત્રિમ તળાવ બનાવેલું છે ત્યાં આગળ ગણેશ વિસર્જન ચાલી રહેલ છે। કેટલો સ્ટાફ અહીંયા હાલ મોજૂદ છે? સ્ટાફ તો પૂરતો છે, લગભગ 2 PI છે, 3 PSI છે અને 100 જેટલા માણસો અને હોમગાર્ડના બંદોબસ્ત રાખવામાં આવેલો છે।